નમસ્કાર મિત્રો, ધ્યાનમ મીડિયામાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે લગ્નવિધિ વિશે ફરી એકવાર જાણીશું. આપણા ત્યાં લગ્ન બાદ દીકરાની પત્ની બનીને જે લક્ષ્મી ગૃહમાં પ્રવેશ કરે છે તેને પુત્રવધુ કહે છે. પુત્રવધુ એટલે જેનું મહત્વ પોતાના પુત્ર કરતાં પણ વધુ છે તે પુત્રવધુ. લગ્ન પ્રસંગે થતી વિવિધ વિધિઓ આપણે નિહાળીએ છીએ, પણ તે બધાનો શું અર્થ હોય છે તે જાણવું પણ જરૂરી છે. વરરાજા જ્યારે પરણવા આવે છે ત્યારે તેમને પોખવામાં આવે છે. આ વખતે લાકડાનો બનાવેલો નાનો રવૈયો, મૂસળ, ઘૂંસરી, તર્રાક વરરાજાના માથેથી ઉતારે છે અને પગથી કોળિયું ભંગાવી પ્રવેશ કરાવે છે. આનો શું હેતુ છે, શું રહસ્ય છે, તેમજ બીજી વિધિઓનું શું અર્થ હોય છે, આ તમામ બાબતો પર એક નજર કરીએ. લગ્ન. લગ્ન એટલે બે વ્યક્તિઓનું મિલન. મૂલતઃ લગ્નનો હેતુ બે અલગ અલગ વ્યક્તિઓને એકબીજાના પર્યાય બનાવવાનો છે. લગ્ન એટલે બે વ્યક્તિઓ દ્વારા એકમેકને જન્મ જન્માંતર સુધી સાથ આપવાનું દીર્ઘવચન. વરઘોડો. વરઘોડો એટલે ઇન્દ્રિયોના ઘોડાને અંકુશમાં રાખવા માટેની ચેતવણીનું પ્રથમ પગથિયું. પોખણું. વરરાજા જ્યારે જાન લઈને કન્યાના આંગણે પરણવા માટે આવે ત્યારે કન્યાની માતા દ્વારા વરરાજાને પોખવામાં આવે છે. કન્યાની માતા જે વસ્તુથી વરરાજાને પોંખે છે તેને પોખણું કહેવામાં આવે છે. પોખણામાં ચાર લાકડાની દંડિકાઓ હોય છે જેને રવૈયો, મૂસળ, ઘૂંસરી અને તરાક કહેવામાં આવે છે. આવો તેના મહત્વ પર એક નજર કરીએ. રવૈયો. માખણ કાઢવા માટે જેમ દહીંને રવૈયાથી વલોવવામાં આવે છે તેમ જીવનને પણ પ્રેમમય બનાવવા માટે મનના તરંગોનું મંથન કરીને પ્રેમનું દોહન કરવાનો સંદેશ રવૈયા દ્વારા આપવામાં આવે છે. મૂસળ. મૂસળ અતિવાસનાઓને મૂસળ અર્થાત સાંબેલાથી ખાંડીને પ્રેમ પ્રગટાવવાનું કહે છે. ઘૂંસરી. સંસારરૂપી રથના પતિ અને પત્ની બે ચાલકો છે. આ બંને ચાલકો શીલ અને સંયમના ચીલામાં સમાંતર રૂપે ચાલીને જીવન રથને સહકાર અને પ્રેમથી ખેંચે તો તેનું લગ્ન જીવન સુખમય વીતે છે, તે પ્રકારનો સંદેશ ઘૂંસરી દ્વારા આપવામાં આવે છે. તરાક. લગ્ન જીવન રેટિયા જેવું છે. પતિ અને પત્ની રૂપી બે ચક્રને પ્રેમની દોરી વડે આ તરાકને બંધાયેલા અને ફરતા રાખે છે તો જ સ્નેહરૂપી સૂતર નીકળે તેમ કહેવાનો ભાવ તરાક દ્વારા આપવામાં આવ્યો છે. આ પ્રમાણે જમાઈ રાજાને પોંખવા આવનાર સાસુ વરને માયરામાં આવતા પહેલાં સાવધાન કરે છે. વર તેનો જવાબ સંપૂટ તોડીને આપે છે. તો લગ્નની અદ્ભુત પરંપરાઓ વિશેની માહિતી સાથે ફરી મળીશું. જય ભગવાન, જય માતાજી.